For more updates, subscribe to our channel and enjoy watching the videos. नमस्कार दर्शक मित्रों, हूँ छू प्रणव। स्वागत है तमारू उत्तर गुजरात नी लोकप्रिय चैनल बीकी न्यूज टुडे मा। आज ना समाचार ना प्रायोजक छे भगवती साड़ी शोरूम्स डीसा। दर्शक मित्रों, समाचार शुरू करता पहला जोईशु आज ना मुख्य समाचार। बनासकांठा जिल्लामां भारे वरसादनी आगाही, जिल्ला कलेक्टर द्वारा अधिकारीओने क्वार्टर न छोड़वा आदेश कराया। बनासकांठा जिल्लामां वरसादी पाणी भराता खेडूतोने लाखोनुं नुकसान, सरकार पासे सहायनी करी मांग। सामाजिक समरसताना संदेश साथे गांधीनगरना युवान 88,000 किलोमीटरनी साइकल यात्रा करी। पवित्र श्रावण मास निमित्ते डीसाना राजपुरना हरिहर महादेव मंदिर पर जुओ अमारो विशेष अहेवाल। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહીને લઈ વહીવટીતંત્ર એલર્ટ બની ગયું છે અને અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં વરસાદનું આગમન થયું ન હતું, જેના કારણે જિલ્લામાં લોકોને અને ખેડૂતોને મોટી ચિંતા ઊભી થઈ હતી। છેલ્લા બે વર્ષથી બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદના કારણે જિલ્લા જીવાદોરી સમાન ચારે ડેમમાં પાણી ખાલીખમ થઈ જતા જિલ્લામાં પાણીની મોટી સમસ્યા ખેડૂતોને જોવા મળી રહી હતી। ત્યારે છેલ્લા 5 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલ સારા વરસાદથી ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશી જોવા મળી રહી છે। સતત પડી રહેલા ભારે વરસાદના કારણે હાલ ખેડૂતોના સુકાઈ રહેલા પાકોને પણ જીવનદાન મળ્યું છે। ત્યારે હજુ પણ આગામી સમયમાં વધુ વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। ચોમાસાની ઋતુનો મોડે મોડે પણ બનાસકાંઠા જિલ્લામાં પ્રારંભ થયા બાદ વરસાદના ત્રીજા રાઉન્ડમાં આગામી 3 દિવસ 14-16 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હોવાથી જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ બની ગયું છે। જિલ્લા કલેક્ટર દ્વારા આગાહીના પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટની તમામ તૈયારીઓ કરી દેવાઈ છે। કલેક્ટર દ્વારા જિલ્લાના તમામ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસરોને સૂચનાઓ આપી કોઈપણ પ્રકારનું વરસાદના કારણે તકલીફ કે નુકસાન થાય તો તાત્કાલિક જાણ કરવા જણાવાયું છે। આ ઉપરાંત અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ કરવામાં આવ્યો છે। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં નચિકેતા સંસ્કારધામમાં નચિકેતા સંવાદ ઓનલાઈન ઉપક્રમ ખુલ્લો મુકાયો હતો। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં થરા ભાભર રોડ ઉપર આવેલા કાંકરેજ પથકની નામાંકિત સંસ્થા નચિકેતા સંસ્કારધામ શિક્ષણ અને સંસ્કૃતિના સંવર્ધન માટે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે। વારે તહેવારે અનેક ધાર્મિક કાર્યક્રમો આ સંસ્થામાં થતા રહે છે। ચાલુ વર્ષે કોરોનાની મહામારી અને સરકારના આદેશ અનુસાર સંસ્થાના કાર્યક્રમ બંધ રાખી ફેસબુક દ્વારા તાજેતરમાં જન્માષ્ટમીને પર્વને નિમિત્તે સંસ્થાના ડૉક્ટર બાબુભાઈ પટેલે તેજોમય ભારતના નિર્માણમાં નચિકેતાનું દાયિત્વ વિષય ઉપર મોકળા અને સંવાદ કર્યા હતા અને નચિકેતા સંવાદનું પ્રથમ ચરણ ખુલ્લું મૂક્યું હતું। તો પ્રોફાઇલ પિક તારા ચોર્યા છે છાના, હવે આંખોને ઓનલાઈન રહેવા દેતાના, હવે આંખોને ઓનલાઈન રહેવા દેતા। વાંસળીના સુર તારી કોલર ટ્યુન સાંભળવા, વાંસળીના સુર તારી કોલર ટ્યુન સાંભળવા, રોજ રોજ નંબર મેં જોડો, તું છે બીજી પેલી રાધાની ચેટિંગમાં, તારી ઇમેજ કેમ તોડ, પછી મધરાતે મેસેજ તું મોકલે છે સાના। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાનો પરિવાર રાત્રિના સુમારે ધોળકાથી થરા આવી રહ્યો હતો, ત્યારે બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધી જતાં ગાડીમાં પાણી ભરાઈ ગયું હતું અને ગાડીમાં સવાર 5 જેટલા વ્યક્તિઓને અસાલડી ગામના યુવાનોએ બચાવ્યા હતા। બનાસકાંઠા અને પાટણમાં છેલ્લા 1 અઠવાડિયાથી ભારે વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને પાટણમાં ગઈકાલે પડેલા 7 ઇંચ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર થઈ ગયા છે, જેમાં થરા હારીજ રોડ ઉપર આવેલ ડીપર પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા હતા। પાટણમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે। કેટલાય દિવસોથી રાહ જોતા ખેડૂતો વરસાદ આવતા ખુશખુશાલ બન્યા છે, જોકે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા
લોકોને ક્યાંક હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે, જેમાં કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાનો પરિવાર રાત્રિના સુમારે ધોળકાથી થરા આવી રહ્યો હતો ત્યારે હારીસ તાલુકાના અસલડી ગામની નદીની ડીપમાં આવી રહ્યા હતા ત્યારે ડીપમાં થોડું થોડું પાણી આવી રહ્યું હતું ત્યારે ગાડી આગળ જતાં પાણીનો પ્રવાહ વધી જતાં વચ્ચે ગાડી ઊભી રાખી થરાના ઓમ વોટર પ્લાન્ટના માલિક પિન્ટુજી ઠાકોરને ફોન કરતા પિન્ટુજી ઠાકોરે તુરંત અસાલડીના ઠાકોર ગોવિંદજી પોપટજી ઠાકોર વિક્રમજી મેવાજીને જાણ કરતા ગાડી લઈને તાબડતોબ ઘટનાસ્થળે આવી ગાડીમાં 5 લોકોને બચાવી લઈ સહી સલામત પાણીના પ્રવાહમાંથી બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તેમજ થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિનોદજી આર ઠાકોર તથા થરા પીએસઆઈ એમબી દેવડા પોલીસ સ્ટાફ દોડી આવી ગાડી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. કાંકરેજ તાલુકામાં ભારે વરસાદના પગલે રસ્તા ઉપર પણ પાણી ભરાતા ગામમાં અવર જવર કરતા લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં મોડે મોડે પણ વરસાદી માહોલ જામ્યો છે અને છેલ્લા 4 દિવસથી સતત ધીમી ધારે વરસાદ રહેતા કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યારે કંસારી સહિત આજુબાજુના ગામોમાં અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સરહદી બનાસકાંઠા જિલ્લો એ ખેતી આધારિત જિલ્લો છે. બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના ખેડૂતો પશુપાલન અને ખેતી સાથે જોડાયેલા છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ સતત 2 વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક પછી એક મોટું નુકસાન વેઠી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી નહિવત વરસાદના કારણે ખેડૂતોને સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. 2 વર્ષથી નવરસાદ નહિવતના કારણે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતોના ખેતરમાં બનાવેલ પાણીના બોર પણ કામ કરતા નથી. તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં જીવાદોરી સમાન 3 જળાશયોમાં પાણી વગર તળિયા દેખાતા હોવાથી બનાસકાંઠા જિલ્લામાં જળ સંકટની ભીતિ સેવાઈ રહી છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી તીડનું આક્રમણ હોય, ઈયળોનો ઉપદ્રવ હોય કે પછી કમોસમી માવઠું, સરહદી બનાસકાંઠાના જિલ્લાના ખેડૂતોને સતત નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં વરસાદ પડ્યો ન હતો, જેના કારણે ખેડૂતોએ મોંઘાદાટ બિયારણ લાવી જે પોતાના ખેતરમાં પાક ઉગાડ્યો હતો તે પાણી વગર બળી રહ્યો હતો. પરંતુ છેલ્લા 5 દિવસથી મેઘરાજાને જાણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર દયા આવી હોય તેમ વરસવાનું શરૂ કર્યું છે, જેના કારણે ખેડૂતોના મોં પર ફરી સ્મિત આવ્યું છે. પરંતુ બીજી બાજુ બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોના પાકમાં મોટું નુકસાન થવા પામ્યું છે. જેમાં વાત કરવામાં આવે તો છેલ્લા 5 દિવસથી પડી રહેલ વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ફરી એકવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અગાઉ વરસાદ ન થવાના કારણે ખેડૂતો દુષ્કાળ થવાની આશંકાના પગલે ચિંતિત બન્યા હતા, ત્યારે મોડે મોડે પણ હવે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને છેલ્લા 4 દિવસથી સતત એકધારો વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સતત વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, જેમાં ખાસ કરીને ડીસા તાલુકાના કંસારી સહિત આજુબાજુના ગામમાં આવેલા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે. વળી આ વિસ્તારમાંથી પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ખેડૂતોએ વાવેતર કરેલું મોંઘું દાટ બિયારણ પણ નષ્ટ થયું છે. વરસાદ અમારા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે. 1 મહિના પહેલા તો તબાહી હતી, વરસાદ નહોતો થયો. બરાબર ખેડૂતોની પરિસ્થિતિ ભયંકર વીક હતી. ધાન બળતું હતું, જે વાવેતર નહોતા કરી શક્યા. અને જે બોર નહીં સીજા વાવેતર કરી શક્યા હતા એમને 2 ફૂટ કે 3 ફૂટ વધ્યું. મગફળી છે, ગવાર છે, આપણે બાજરી છે, એ પછી પાછળ વરસાદ પડ્યો. વરસાદને કારણે 2-2 ફૂટ ખેતરમાં ભરાઈ ગયું છે. બરાબર અને હવે નુકસાન થયું છે અમારા ખેતરમાં. 7-8 વીઘાની અંદર 50,000 જેવું નુકસાન થયું છે હાલ. હા, આજુબાજુ 3-4 કિલોમીટર સુધી નીકળતા નુકસાન થયેલું છે. આ વિસ્તારમાં ખાસ કરીને મગફળી અને બાજરીનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે, જે તમામ ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં અગાઉ તીડ આક્રમણ અને કમોસમી માવઠાના કારણે પણ ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. ત્યારબાદ હવે વધુ એકવાર વધુ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે હવે ખેડૂતો સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે. દર્શક મિત્રો, ખબરોનો સિલસિલો હજુ યથાવત છે. તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. ભગવતી સાડી શોરૂમ્સ ડીસા ઉત્તર ગુજરાતનો રિટેલ સેલિંગ્સનો સૌથી મોટો આઉટલેટ્સ ભગવતી 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 1.5 દાયકાની સફળતમ સફર બાદ રિટેલ વેચાણમાં તમામ કીર્તિમાનું કંડાર્યા બાદ ગ્રાહક પરિવારોનો અપાર પ્રેમ અને વિશ્વાસ સાથે ભગવતી મેનેજમેન્ટ લાવી રહ્યો છે. ભગવતી
મેગા સેલ ડ્રાઈવ તમામ ટોપ ક્લાસ બ્રાન્ડેડ સાડીઓ, ટોપ ક્લાસ હોઝિયારી, રેમન સોલ્સ એન્ડ બ્લેન્કેટ્સ, ડ્રેસ મટીરિયલ્સ, બ્રાન્ડેડ સુટિંગ્સ એન્ડ સર્ટિંગ્સ માં પણ, હાઈ રેન્જ વેડિંગ કલેક્શન, બ્યુટી ક્રિએશન્સ માં પણ, બ્રાન્ડેડ કંપનીઓ સાથે ટાઈઅપ કરી ગ્રાહકોને આપવા જઈ રહ્યા છીએ સીધો ફાયદો. ન્યુ મેનેજમેન્ટ, ન્યુ ડિસિઝન, અમારો વિશાળ ગ્રાહક પરિવાર એ જ છે એનો સાચો હકદાર. ભગવતી સેલ્યુટ કરે છે. ભગવતી સદાય આપની સાથે. ભગવતી સાડી શોરૂમ, મેઇન બજાર, ડીસા. ફોન 0274-220-652. નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જેવા વિકસતા શહેરમાં સુખ સુવિધાનું નવું સરનામું, અફોર્ડેબલ ફ્લેટ્સની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ. અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા, બહેનો માટે શોપિંગ સેન્ટર, યુવાનો માટે જીમ, વડીલો માટે યોગા હોલ, મોર્નિંગ વોક માટે ટ્રેક, બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીકમાં શાળાઓ, પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરી, અદ્યતન સિનેમા હોલ. નક્ષત્ર 9,61,000 થી શરૂ. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી તથા સરળ હપ્તે લોનની સુવિધા સાથે 2 અને 3 રૂમ રસોડાના ફ્લેટ્સની સ્કીમ ઉપલબ્ધ. નક્ષત્ર, જ્યાં તમારું ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો 8140-555-000. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, સામાજિક સમરસતાના સંદેશ સાથે ગાંધીનગરના યુવાન 88,000 કિલોમીટર સાયકલ યાત્રા કરી 97 થી વધારે તાલુકાની મુલાકાત લીધી હતી. આજનો યુવાન મોજ શોખની દુનિયામાં પોતાનું જીવન પસાર કરતો હોય છે. આજના આધુનિક યુગમાં લોકોને પોતાના પરિવાર સાથે રહેવાનો પણ સમય નથી. લોકો માત્ર પૈસા કમાવા પાછળ દોડ મૂકી રહ્યા છે. આજે ઘણા યુવાનો એવા છે કે પોતે પોતાના પરિવારથી દૂર રહી દેશના કલ્યાણ માટે ફરી રહ્યા છે. આજે દેશમાં નાની ઉંમરના યુવાનો નશાની દુનિયામાં જતા રહ્યા છે, ત્યારે આ તમામ લૂ માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે ગાંધીનગર જિલ્લાના માણેકપુરા ગામના ગૌતમભાઈ, કે જેઓ ભારતના દરેક નાગરિકને જાતિવાદ ભૂલી પરસ્પર પ્રેમ ભાવથી સામાજિક સમરસતાથી જીવે તે હેતુથી 6 ડિસેમ્બરથી 2016થી સાયકલ યાત્રા શરૂ કરી હતી. ગૌતમભાઈ અત્યાર સુધી 80,000 કિલોમીટર ઉપરાંત અંતર કાપી ગુજરાતના 33 જિલ્લા અને 97 તાલુકાની મુલાકાત કરી છે. ગૌતમભાઈ સાયકલ ઉપર રોજ 100 થી 110 કિલોમીટર કાપે છે. ગામે ગામ લોકોને સમરસતાનો સંદેશ પાઠવે છે. ગૌતમભાઈ જણાવ્યા અનુસાર જ્યાં પણ રાત્રિ નિવાસની કરવાનો હોય ત્યાં લોકોને એકઠા કરી સામાજિક સમરસતાને વિશે સમજાવું છું કે ભારતમાં સૌથી મોટું દૂષણ સામાજિક સમસ્યા છે. કેટલાક ગામોમાં લોકો બહુ પ્રેમથી આવકાર આપે છે, જમવાની વ્યવસ્થા કરી આપે છે, કે ક્યાંક રસ્તા ઉપર અથવા નદીના ઉપર ઊંઘવાની નોબત પણ આવે છે. જો કે તિરસ્કાર પણ ઓછા નથી મળ્યા, પરંતુ મારું કામ લોકોને પ્રેમ ચાલવવાનું છે, આથી યાત્રા ચાલુ જ રહેશે. 6 ડિસેમ્બર 2016 લઈ આજ દિવસ સુધીમાં ગુજરાતના 33 જિલ્લા અને સાથે સાથે 97 તાલુકાની મુલાકાત હું લઈ ચૂક્યો છું, જે કિલોમીટર થઈ ગયા 88,000 પૂર્ણ થઈ ગયા છે. આ મારું મિશન લેવાનો મુખ્ય એક જ હેતુ કે ભારતનો મૂળ નિવાસી સમાજ જે કે એટલે કે SC ST OBC માઇનોરિટી, આ સમાજની અંદર SC કાસ્ટ ઉપર જ્યારે પણ અત્યાચાર થાય છે તો વર્તમાન સરકાર સમયમગ્નું નામ મરી પાડતી નથી. મારો મુખ્ય નીકળવાનો હેતુ એક જ છે કે SC સમાજની અંદર 7,773 જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવ્યો, પણ આ 7,773 જ્ઞાતિ પેટા જ્ઞાતિ અને પરગણાવાદમાં વહેંચાયેલી છે. એક સમય મારે એવો જોવો છે કે ભારતનો PM પણ મારો હોય અને ગુજરાતનો મુખ્યમંત્રી પણ મારો હોય, મતલબ કે ભારતના મૂળ નિવાસી બહુજન સમાજનો હોય. એ સમય મારો એક આ ગોલ છે અને હું હજી પણ ભારતના તમામ રાજ્યોની અંદર સાયકલ ઉપર જવાની તૈયારી અને મારી પૂર્ણ સર્વે તૈયારી છે. બનાસકાંઠામાં કોરોના મહામારી વચ્ચે હિટ એન્ડ રનની ઘટનામાં આશાસ્પદ યુવકનું મોત થયું છે. વડગામના ખરોડિયા અને સેમોદ્રા વચ્ચે આવેલા વળાંકમાં પૂર ઝડપે આવી રહેલા ટ્રકની ટક્કરે બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત થતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદની શરૂઆત થતાં જ અકસ્માતની ઘટનાઓ બનવાની શરૂઆત થઈ ગઈ છે. હાલમાં એક તરફ કોરોના વાયરસની મહામારી ચાલુ છે, તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની મહામારી કરતાં અકસ્માતની ઘટનાઓમાં વધુ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માત બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના પસવાદળ ગામના યુવકનું માર્ગ અકસ્માતની ઘટનામાં મોત થયું છે. પસવાદળ ગામના માર્કેટિંગનો ધંધો કરતા જીગરભાઈ ગણપતભાઈ જોશી પોતાના ઘરેથી બાઇક લઈને પાલનપુર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ખરોડિયા અને સેમોદ્રા વચ્ચે વળાંકમાં સામેથી આવી રહેલ ટ્રક ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી
જીગરભાઈને ટક્કર મારી હતી. અકસ્માતમાં રોડ પર પટકાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ તેમનું મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયા બાદ પાલનપુર પોલીસે ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો. તેમજ સ્થળ પર પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. સરહદી વિસ્તાર વાવના દૈયબ વિસ્તારના તીડગ્રસ્ત ખેડૂતોને હજુ સુધી સહાય ન ચૂકવતા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી હતી. વાવના સરહદી પંથક દૈયબ અને મીઠાવી ચરણના ખેડૂતોને 2019-20 વર્ષમાં આવેલ તીડ આફતની સરકાર દ્વારા જાહેર કરાયેલ સહાય ખેડૂતોને હજુ સુધી ન મળતા દૈયબ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પીડી ગઢવી દ્વારા ઉચ્ચ સ્તરે લેખિત રજૂઆત કરવામાં આવી છે. જો કે 2019-20 વર્ષમાં સરહદી પંથકમાં તીડ આક્રમણ થયું હતું, જેમાં કેટલાક ખેડૂતોના ઊભા પાકનો સફાયો બોલાઈ ગયો હતો, જેમાં ખેડૂત એકદમ નિરાધાર બની ગયો હતો. ખેડૂતના ઊભા પાકમાં તીડના ઝુંડ ફરી વળ્યા હતા અને ખેડૂતને પારાવાર મોટું નુકસાન થયું હતું, જેને લઈને સરકાર દ્વારા વળતર મળશે એવી જાહેરાત કરાઈ હતી. ખુદ કૃષિમંત્રીએ આ વિસ્તારની મુલાકાત પણ લીધી હતી. કેટલાક નેતાઓ અને આગેવાનોએ આ વિસ્તારના ખેડૂતોની મુલાકાત લીધી હતી અને આશ્વાસન પણ આપ્યું હતું કે જરૂર તમારા પાકને થયેલ નુકસાનનું સરકાર દ્વારા સર્વે કરાવીને વળતર અપાવશું. પણ હવે જ્યારે વર્ષ વીતવા આવ્યું છતાં હજુ સુધી ખેડૂતોને તીડ સહાય ન ચૂકવતા ખેડૂતોએ સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી અને સરપંચ દ્વારા લેખિત રજૂઆત કરાઈ હતી. જો કે પારાવાર થયેલ નુકસાનની ટૂંક સમયમાં સહાય નહીં મળે તો ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવીશું અને આંદોલન કરીશું, જેવી ચીમકી ઉચ્ચારી હતી. પછી આ ગઈ સાલમાં અમારે તીડ આવ્યા હતા, બરાબર, તો તીડોનું ખૂબ ભારે નુકસાન હતું, બરાબર. તે વખતે અમારે સરપંચને ફોર્મ ભર્યા છે, બરાબર. અમે 10-10 વાવના બેંકના અમે ધક્કા ખાઈ રહ્યા હતા, હજી સુધી અમારા ખાતામાં કોઈ પૈસો આવ્યો નથી. સરહદ વિસ્તારમાં જોડિયાળ વિસ્તારના જોડિયાળ માવશ્રી મીઠાવી ચરણના રાણા મીઠાવી માવશ્રી અત્યારે કોઈ તીડનો કોઈ વારો નથી. ચોમાસું શિયાળું કોઈ અનાજ પાક લેવા દીધું નથી. હાલ પણ બી ચાલુ છે, 1-2 કિલોમીટરના દૂરમાં રાજસ્થાનથી આવીને ઉતર્યા છે, તો કોઈ પણ બી મારે પગ પાને મૂકવાના કોઈ વારો નથી. ઘાસ વગર ને અત્યારે ચોમાસું થોડા માટે પહોંચ્યો હતો, એ પણ બી કોઈ પણ બી રાખ્યું નથી. બટીને ખાઈ ગયા, તમે શિયાળા જીરું ખાધો એ ટાઈપ અમારે અત્યારે બગાડ છે, તે અમારી કોઈ પણ બી હાલત નથી. તો અમને કોઈ પણ બી સરકાર જો અમારી રાડ હોભળે તો અમારે થોડા માટે સહાય મળે તો બરાબર છે, ને કે અમારો કોઈ જીવવાનો વારો છે નહીં ખેડૂતો માટે. અમારે ત્યાં 29 તીડ આવ્યા હતા અને અમે બાજરી પાવી હતી 10 વીઘા કેનાલના પાણીથી. તે તીડ પીળા કલરનો હતો અને ખાઈને ગયો છે. અમને સરકારને વિનંતી છે કે અમને આ તીડમાંથી મુક્તિ અપાવો. મીઠાવી ચારણથી તીડોનો ફાર્મ ભરાયો છે. ગઈ સાલ શિયાળામાં હજી અમારે તીડોનું ફાર્મ આવ્યું નથી. હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ભક્તો ભગવાન ભોલેનાથની ભક્તિમાં લીન થતા હોય છે અને તેમને પ્રસન્ન કરવા માટે તેમની આરાધના કરતા હોય છે. ત્યારે જે અમે તમને ડીસાના રાજપુર ખાતે આવેલા હરિહર મહાદેવના દર્શન કરાવીશું. હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને તમામ શિવ ભક્તો શિવની આરાધનામાં લાગેલા છે. ત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે, જેના કારણે મંદિરો ભક્તોની પાંખી હાજરી જોવા મળી રહી છે અને આ મહામારી વચ્ચે ભક્તો શિવના દર્શન કરી શકતા નથી. તેઓને બીકે ન્યૂઝ ટુડે ચેનલ રોજ પૌરાણિક શિવલિંગના દર્શન કરાવી રહ્યું છે. ત્યારે આજે અમે તમને દર્શન કરાવીશું ડીસાના રાજપુર રોડ પર આવેલા લોધાવાસ ખાતે હરિહર મહાદેવના. આ શિવલિંગની સ્થાપના લોધા સમાજના પૂર્વજો દ્વારા કરવામાં આવી હતી. બ્રિટિશ શાસનકાળ દરમિયાન લોધા સમાજના લોકો દ્વારા આ શિવલિંગની સ્થાપના કરવામાં આવ્યું હતું અને તેની પૂજા અર્ચના કરવામાં આવતી હતી. ત્યારે પેઢી દર પેઢી આ શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. અંદાજિત 200 વર્ષ પહેલાં આ શિવલિંગને સ્થાપ્યું હોવાનું માનવામાં આવે છે અને શ્રાવણ મહિનામાં શિવલિંગની ખાસ પૂજા કરવામાં આવે છે અને શ્રાવણ મહિનાની અમાવસ્યાના દિવસે અહીં મોટો હવન કરવામાં આવે છે અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે, જેમાં આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં હાજર રહી તેનો લાભ ઉઠાવે છે અને આ ભગવાન ભોલેનાથના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે. લોધા સમાજ સંકલ્પનું આવેલું લોધાવાસ હરિહર મહાદેવનું મંદિર આજથી પ્રાચીન કાળથી જ્યારથી લોધા સમાજ ડીસામાં એમનું આગમન થયું, ઈપીથી અંગ્રેજો જ્યારે વ્યવસાય અર્થે અમારા લોધા સમાજ સંકલ્પનને અહીં લાવેલા, તે 150-200 વર્ષ જેવા અહીં થઈ ગયેલ છે અને આ મંદિરની સ્થાપના લોધા સમાજ સંકલ્પંચે અમારા જે પૂર્વજનો હતા એમણે કરેલી છે અને આ મંદિર બહુ પ્રાચીન છે અને લોધા હરિહર મહાદેવના મંદિરમાં લગભગ અમારા તહેવારોમાં
શ્રાવણ માસ નિમિત્તે લોધા સકલ પંચ બધું મળીને કરે છે. યુવા મંડળ તથા અમારા સમાજના આગેવાનો દર અમાવસે હવન પૂજન શિવરાત્રી જન્માષ્ટમી જે દરેક ધાર્મિક તહેવારો આવે છે એ તહેવારો અમારા ધાર્મિક પ્રેમી જનતા આજુબાજુની પણ અહીં મોટા લાભ લે છે અને હવનના દિવસે મહાપ્રસાદ મહાભોગ પ્રસાદ આપવામાં આવે છે અને ભોળાનાથની બહુ ધૂમધામથી અહીં ઉજવણી કરવામાં આવે છે અને ભગવાન શિવને અહીં અભિષેક પણ કરવામાં આવે છે અને ભોળાનાથને દરરોજ અમારા ભક્તો મુકેશભાઈ છે સેવંતીભાઈ છે અમારા આજુબાજુના દરેક ભાઈઓ ભગવાન સિંહભાઈ છે એ અમારી હરિહર મહાદેવની પૂજા શ્રાવણ માસ નિમિત્તે અચૂક કરે છે અને એમને જ્યારે બી અમારા ગોર છે જે દર્શન મહારાજ જે દર વખતે 5 વાગે આવીને અમારા કોઈ હોય કે ના હોય પણ અમારા લોધા સમાજ સકળ તંત્રથી મુકેશભાઈ અને બાપજી એ આખા સમાજની પૂજા પૂરી પાડે છે અને સમાજનો સહયોગ વગર અમારી આ પૂજા અધૂરી રહે છે. સમાજનો દરેકનો સહયોગ મળે છે અને યુવક મંડળનો પણ અમારો પૂરેપૂરો સહયોગ છે અને આ હરિહર મહાદેવનું મંદિર બહુ જૂનું ને પુરાણું છે. બોલો હરિહર મહાદેવ કી જય. રાજપુર રોડ ઉપર લોધાવાસ આવેલું છે. લોધાવાસની અંદર શ્રી હરિહર મહાદેવનું મંદિર આવેલું છે અને આ મંદિર અંગ્રેજોના ટાઈમથી બનેલું છે. અહીં બહુ પુરાણિક મંદિર છે અને હું વર્ષોથી નાનો હતો ત્યારથી પૂજાપાઠ કર્યું. શ્રાવણ મહિનાની અંદર અમે બહુ ભીડભાડથી કહીએ છીએ પણ આ વખતે કોરોના મહામારીના કારણે અમે પૂજા નથી કરતા. માપની એક એક જણો આવીને કરી જાય છે અને અહીં મહાદેવની બહુ કૃપા રહે છે અમારા ઉપર. હું બહુ બચપનથી જ પૂજાપાઠ કરું છું અને મને શિવજીની અસીમ કૃપા છે. બોલો હરિહર મહાદેવ કી જય. હરિહર મહાદેવ કી જય. આ બહુ જૂનું મંદિર છે, પુરાણી મંદિર છે, અંદર જીવ વખતનું મંદિર છે. ભક્તો આવે છે, એક બે આવે છે, પૂજાપાઠ કરે છે. કોરોનાના કારણે ભક્તો એક બે આવી સેવા કરે છે. હું ખૂબ ટાઈમથી પૂજા કરું છું. હાલમાં પૌરાણિક શિવલિંગના દર્શન કરવામાં આવી રહ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે શિવ ભક્તો જ્યારે શિવલિંગના દર્શન કરી નથી શકતા ત્યારે અમારી ચેનલ દ્વારા એક મુહિમ ઉઠાવવામાં આવી છે અને ઘરે બેઠા શિવલિંગોના દર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ડીસાના રાજપુર રોડ પર આવેલા લોધવાસના યુવકો દ્વારા અને તેમના પુરખો દ્વારા એક શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે, જે અંદાજિત 200 થી 250 વર્ષ જૂની શિવલિંગ છે અને તેની સ્થાપના લોધવાસના જે લોધા સમાજના પૂર્વજો હતા તેમના દ્વારા કરવામાં આવી છે અને આજે પણ આ શિવલિંગની સ્થાપના અહીંના લોધા સમાજના યુવકો દ્વારા સાર સંભાળ કરવામાં આવી રહી છે. તેમજ શ્રાવણ મહિનાની જે અમાવસ આવે છે ત્યારે અહીં મોટા હવન કરવામાં આવે છે અને આ શિવલિંગની વાત કરવામાં આવે તો અંદાજિત 200 થી 250 વર્ષ જૂનું આ શિવલિંગ છે અને આ ખૂબ જ પૌરાણિક શિવલિંગ માનવામાં આવે છે અને અહીં લોધા સમાજના તેમજ આસપાસના વિસ્તારના લોકો ખૂબ જ શ્રદ્ધાથી દર્શન કરવા આવે છે અને ભગવાન ભોલેનાથ તેમની બધાની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે. આવા જ બીજા પૌરાણિક શિવલિંગના દર્શન તમને અમારા માધ્યમથી કરાવતા રહીશું. કવન જયસ્વાલ, બીકેની સ્ટુડે, બનાસકાંઠા. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો બીકેની સ્ટુડે. બીકેની સ્ટુડે એટલે બ્રોડ નોલેજ. We'll be right back.